હું છું પ્રકાશ સોની અને આપ જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. વિસનગરનું ઐતિહાસિક દીવ્યું તળાવ ધરોઈના પાણીથી ભરવામાં આવ્યું છે, પરંતુ ગંદકીથી કદબતું આ તળાવની સફાઈ ક્યારે થશે તેવા સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કર્યા હતા. આજે સાંજે 4 વાગે તળાવની સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી હતી, પણ આવડા મોટા તળાવની ગંદકી અને કચરો સાફ કરવા માટે 4 કે 6 માણસો જ મોકલવામાં આવ્યા હતા. તે ખરેખર આશ્ચર્ય લાગી રહ્યું છે કે અગાઉના પ્રમુખ દ્વારા તળાવની સફાઈ કરવા માટે બોટ મંગાવીને મશીનરીથી આ તળાવ સાફ કરવામાં આવ્યું હતું, જ્યારે આજે 6 માણસો લાકડીના પાવડા લઈને આ તળાવ સાફ કરતા જોઈ અહીંથી પસાર થતા લોકોને પણ નવાઈ લાગતી હતી કે આવડું મોટું તળાવ નગરપાલિકાના આ 6 માણસો ક્યારે સાફ કરી રહેશે. હવે ઘેર બેઠા ફિઝિયોથેરાપીની સર્વિસ માટે સંપર્ક કરો ડોક્ટર ધરતી બારોટ. દરેક પ્રકારની ઓર્થોપેડિક અને ન્યુરોલોજીકલ પરિસ્થિતિની સર્વિસ આપવામાં આવશે. લકવો પડી જાઓ, ગરદનનો, સાંધાનો, ખભાનો, પીઠનો દુખાવો, હાડકાના ફ્રેક્ચર, કોઈ પણ પ્રકારની કસરત કરાવવામાં આવશે. સંપર્ક કરો 9687059212. વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં આજે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પાર્થરાજ સિંહ ગોહિલ સાહેબ, DYSP શ્રી એબી વાળંદ અને સહેબ PIC પ્રકાશભાઈ પ્રજાપતિ તથા પોલીસ સ્ટાફ અને શહેરના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો હતો. આ લોકદરબારમાં આવનાર દરેકનું સ્વાગત PIC પ્રકાશભાઈ પ્રજાપતિએ આવકારીને કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત શહેરના આગેવાનોએ પોતાનો પરિચય આપ્યો હતો. પાલિકાના વિપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ શહેર અને તાલુકા પોલીસ સ્ટાફની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તાલુકા હોય કે સિટી હોય, અને અમારી વિસનગર પોલીસની કામગીરી ખૂબ સારી છે, બિનવિવાદી કામગીરી છે, સ્ટાફ પણ સારો છે, અને હંમેશા પ્રજા સાથે કોઓપરેટિવતા રાખી અને સ્ટાફ ચાલે છે. જનરલી અમારે તો બીજું સ્ટાફ વિશે તો અમારી કોઈ ખાસ ફરિયાદ છે નહીં. પાલિકા સભ્ય પરેશભાઈ પટેલ દ્વારા હાઈવે પરના ખાણીપીણીના વ્યવસાય કરતા લોકો માટે સૂચન કર્યું હતું કે રાત્રિના 11:30 વાગ્યા સુધી તેઓના ધંધા રોજગાર ચાલુ રાખવા માટે છૂટછાટ આપવી જોઈએ. પાલિકા સભ્ય તરીકે ભરતભાઈ કે પટેલ દ્વારા પણ હેલ્મેટ અને માસ્ક અંગે રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના સક્રિય કાર્યકર મનુભાઈ લાથડીવાળાએ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી રજૂઆત કરી હતી. નગરપાલિકાના સભ્ય જસુભાઈ પટેલ દ્વારા શહેરમાં આવેલા માર્કેટોમાં રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને દારૂનો ધંધો અને લોકો દારૂ પીવે છે તેવી રજૂઆત કરી હતી. રાતના સમયે અને તમારો સ્ટાફ બિનડ્રેસમાં હોય તે થોડી તપાસ કરે ને, બહુ જરૂરી તો દારૂ ખરેખર વિસનગરમાં દારૂનું થોડું વધુ પડતું પ્રમાણ વધી ગયું હોય અને રાત્રે પેટ્રોલિંગ સઘન બનાવવા માટે વિનંતી કરી હતી, જેના પ્રતિભાવમાં જિલ્લા અધિક્ષક શ્રી ગોહિલ સાહેબે જુગાર અને દારૂની બદીને કડક હાથે દાબી દેવામાં આવશે અને જરૂર લાગે તો પાસા અને તડીપારનો અમલ પણ કરવામાં આવશે તેવી વાત કરી હતી. પોલીસ DI ને એ લોકો બધી જગ્યાએ રેડ કરશે, પ્રજાપતિ જ રેડ કરશે બધી જગ્યાએ, અમે સૂચના આપીશું અને જરૂર પડે તો બધાની પાસા તડીપારની પણ કરીશું. અમુક પ્રકારની ન્યુસન્સ પ્રવૃત્તિને આખાડા કામ જો કરવામાં આવે તો એ કાલ સવારે આપણને જ તે આપણા માટે જ તે હેરાનગતિ ઊભી કરતી હોય છે ભવિષ્યમાં. વિસનગરની અંદર આ બધા બાંધકામના અંદર જોતા એક મને આ એક કિશન એપાર્ટમેન્ટમાં એક એવી જગ્યા સારી લાગી કે આજુબાજુ ટ્રાન્સપોર્ટની ઘટના ટ્રાન્સપોર્ટ નજીક પડી રહે છે, પછી જોડે આ વિસનગર શહેરની નજીકના અંદર શાકભાજીનું, પછી કોઈ બીજી કોઈ જગ્યા આમ અમદાવાદ જવું હોય તો પણ
વિજાપુર બાદ જવું હોય તો પણ બધી જગ્યાએ આમ સગવડને અને વ્યાજબી ભાવે અને સામાન્ય માણસને પૂછાય એવી રીતના એવું આ બાંધકામવાળું મકાન અહીંયા છે અને મળી ગયું છે. તમારો નંબર કયો? મારો 202 નંબર છે, ઘર નંબર 202. હાશ, હવે મારા પોતાના ઘરનું સ્વપ્ન પૂરું થશે અને તે પણ શહેરની નજીક અને અમદાવાદથી વિસનગર આવતા હાઈવે ઉપર જ. અરે વાહ, આ તો સૌને પોસાય તેવી નજીવી કિંમત જ છે. મધ્યમ વર્ગ માટે તો આવા સરસ ફ્લેટ ક્યાંય નથી જોયા. તો પછી રાહ કોને જુઓ છો? આવો નજરે નિહાળો, સેમ્પલ હાઉસ તૈયાર જ છે. કેવું મજાનું કિચન અને મોટા મોટા રૂમો ચારે તરફ હવા ઉજાસ વાળું છે ને જોતા જ ગમી જાય એવું. તો આવો દીપડા દરવાજા બહાર પોપટલાલજીના મંદિરની સામે કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટ વિસનગર. વિસનગર દીપડા દરવાજા ડાંડના અંદર અમે એક નવી સ્કીમ મૂકેલ છે જેનું બાંધકામ 134 વાર 2 BHK 109 વાર 1 BHK સારામાં સારી જગ્યાએ અમે મૂકેલ છે. અહીંયા અમદાવાદથી આવવા જવા માટે, SK કોલેજમાં જવા માટે અને શહેરમાં જવા માટે દરેકને પોસાય એવી કિંમતે અમે અમારી સ્કીમ મૂકેલ છે. તો દરેક મિત્રોને વિનંતી કે અહીંયા અમારે સાઈજ ઉપર પુસ્તકપુર એપાર્ટમેન્ટના અંદર જો તમે અહીં દેખશો તો ખરેખર તમને આનંદ થશે કે આવી આવી જગ્યાએ સ્કીમ અને આટલી નહીં જેવી કિંમતના અંદર. તો મારી દરેકને વિનંતી છે કે અમારી પુસ્તકપુર એપાર્ટમેન્ટના અંદર એક વખત અવશ્ય મુલાકાત લે. દરરોજ તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ.